ગાઈસ, કેમ છો બધા? મજામાં ને બધાની? ગુડ મોર્નિંગ. તો સવારે સવારે અમે આવ્યા છીએ અમારા ગામની જે ગ્રામ પંચાયત ખરી ને ત્યાં. તો અહીંયા થોડું કામ હતું તો અમે આવ્યા છીએ. હવે ખુલ્લી રહી જાઓ. આ છે આપણા તલાટી એકમ મંત્રીનું કાર્યાલય અને અહીંયા આ છે ને સરપંચનું કાર્યાલય છે. અને આપણા કાકાનો છોકરો એટલે કે ધીરજ ખરો ને, એ અહીંયા વીસી તરીકે કામ કરે છે. આ છે અમારી નાનકડી ગ્રામ પંચાયત. પણ અમારું ગામ બહુ નાનું છે ને, એના લીધે ખરું ને અહીંયા કંઈ વધારે પબ્લિકની અવર જવર હોતી નથી. તો આ રીતે કામકાજ હોય ને ત્યાં જ અમે બધા અહીંયા પંચાયતમાં આવીએ છીએ. તો જુઓ, દીપુ બોલો. ધીરો, હવે કમ્પ્યુટર ચાલુ કરીશું અને આપણું કામકાજ પડી જાય એના પછી આપણે જઈએ ઘરે. જો આપણા વાહમાંથી કુટુંબમાંથી ભાઈ આવેલા છે અહીંયા, તો અહીંયા મોસ્ટ ઓફ હવે પંચાયતની અંદર દરેક પ્રકારના આપણે કામકાજ આવી ગયા છે. કોઈ બી આવકનો દાખલો હોય કે પછી આપણો જાતિનો દાખલો હોય કે પછી રેશન કાર્ડનું કોઈ બી કામ હોય કે આધાર કાર્ડનું કોઈ બી કામ હોય, બધે બધા કામ આપણે પંચાયતમાં જ થાય છે. આપણે પંચાયતમાંથી ઘરે આવી ગયા છીએ અને હવે જુઓ અહીંયા કાતરી બનાવી રહી છે અને ઘરની અંદર મમ્મી ખાવાનું બનાવી રહ્યા છે. તો ચાલો આજે આપણે જે કાલે આપણે કેરી ખાતા હતા ને, તો એ કેરીની આપણે ચટણી બનાવવાની છે. તો આજે ખટ્ટી ખટ્ટી કાચી કેરી ખરી ને, એની જે આપણે ખાયણીની અંદર ખાંડી એને ચટણી બનાવવાની છે. તો ચાલો પહેલાં તો આજે કેરી ખરી ને એને આપણે છોડી દઈએ. ચટણીની અંદર લસણ નાખવા માટે જુઓ મમ્મી લસણ ફૂલે છે અને આપણે આજે કેરી ખરી ને એ ફૂલવાનું ચાલુ કરીએ. તો બધી જ કેરીઓને આજે બે ટ્રા ખરા ને કાપી દઈએ. તો ચાલો બધી જ કેરીઓ પહેલા તો ફોલી દઈએ. મમ્મી આપણે લસણ ફોલી દે. તો જો આનાથી મમ્મીને લાયા છે બજારમાંથી, મસ્ત છોલાય છે, છડીએ છડીએ બધા છોલી દે. આજે આપણે કાતરી પારવા માટે છોલીએ છે ને એ આનાથી છોલી. મોસ્ટ ઓફ ધ પબ્લિક આપણે પેલા મિક્સરની અંદર બનાવતી હોય છે, પણ અમારા ગામડાની અંદર તો આવી હતી જે આપણે ખાયણીની અંદર ખોડીને બની ને એ જ મજા આવે છે. ખોલાઈ ગઈ. જે કેરી થતી ને એની ચટણી, પછી આજે કાચી કેરીનું શાક, પછી આજે કાચી કેરી હોય ને એને જે ગોટલા બાજી જાય એના પછી એનો છાળીઓ બનાવવામાં આવે અને છાળીઓ કરો ને આપણે તડકામાં મૂકી દેવામાં આવે અને પછી એનું શાક બનાવવામાં આવે. એ બધે બધું આપણે જેમ ટાઈમ જશે ને એટલે આખો ઉનાળો છે એ બી આપણે બ્લોગમાં તમને બતાવીશું. બહુ મજા આવે હોય એ જે સાંડિયા કરે ને એ જે આપણે તડકાની અંદર મૂકવી અને પછી આખા 12 મહિના કરો ને સંઘળી રાખી, જ્યારે આપણે શાક બનાવવાની ઈચ્છા થાય ને ત્યારે આપણે બની શકીએ. એ બ્લોક તો તમને ખાસ બતાવીશું. અને એ જે સાડીયા કરે ને એનું શાક ખાવાની મજા જ અલગ આવે. આજે કાચી કેરી કરી ને એનું શાક બની અને જે સાડીયાનું શાક બની ને છોડિયા બનાવ્યા આપણે કેરીને એની ખાવાની મજા જ અલગ છે. તો ચલો બધી કેરીઓ કમ્પ્લીટ ખોલાઈ ગઈ છે. હવે મમ્મી ના આવી અને આપણે વિડીયોમાં તમને બતાવીએ, કારણ કે આજે સ્ટેન્ડ કરું ને એ હરખું રહેતું નથી. આજે લસણ નાખી અને મરચું ફાડી રહ્યા છે મમ્મી. અને હવે આજે કેરી કાઢીને એના ટુકડા કરી દેશે પછી આપણે પાણીની અંદર પડી દેવામાં આવશે. આજે સ્ટેન્ડ કરું ને એ
આમ જ રહો છો, આમ સીધું રહેતું નથી એટલે તમને બતાવવામાં થોડી અગવડતા રહે છે. એટલે પછી આપણે મમ્મીને ફોલવા આવ્યું એટલે કાપવા આવ્યું. ખાટી વસ્તુ ખાવાની મજા જ અલગ છે. ખબર નથી ખાટી વસ્તુ આપણે જોઈએ ને એટલે ઓટોમેટિકલી મોઢામાં પાણી આવી જાય. હું હોય કે તમે બધા હોય, ચાલ જુઓ મોઢામાં પાણી આવી જશે કેરી જોઈને. હજી એટલી બધી કેરી મોટીઓ થઈ નહીં, કારણ કે ગોટલી બી થોડી આમ એકદમ નાની કેરી હોય ને એ પ્રમાણે છે, ભાજી નથી ગોટલી. ફટલિંગ કેરી કપાઈ જાય છે જુઓ, નકર ગોટલી ભાજી હોય ને તો આ રીતે ફટલિંગ કેરી કપાય નહીં. કેરી કપાય નહીં ચપ્પાથી. આપણે જે છાડિયા બનાવવાની આ જે કેરી ખાતી એના ટુકડા જ કરવાના હોય, પણ એને આપણે પેલા જે ધાડીઓ ખરું ને આપણે લીમડો પાડતા હોય ને એવું મોટું રાખવું પડે. ખાઈએ આપણે ખાયણી કરતા આપણે જે પેલો પેલા આપણે દાદા દાદી જે પથ્થર ઉપર ઘસીને બનાવે મરચું એમાં વળી વાટી હોય ને ચટણી તો વળી વધારે મજા આવે. ગોળ નાખ્યો મમ્મી? બધા આપણે ખાઈ જશું. ઓછો પડ્યો છે એટલે મમ્મી ગોળ નાખી રહ્યા છે બીજો. વધારે ખાટું કેરી તો આપું છીએ તા, શો ખાટી મને તો લાગી જ નહીં. ચટણી તો બની જવાય, હવે જે કેરી બાકી મેલી અને ખાઈ. તો આપણી ચટણી હવે તૈયાર છે, હજી તો આપણે શાકબાક ખાઈએ જ નહીં, અગલી ચટણી ખાવાનું. ચાલો ચટણી તૈયાર છે. જુઓ જોઈને જ મોઢામાં પાણી આવી રહ્યું છે. ચાલો જેને બી અમારી ચટણી ખાઈ હોય આવી જાઓ અમારા ગામડે. તો ચાલો રોટલીને બધું બની ગયું છે, આપણે જમવા બેસી દઈએ અને પછી તમને મળીએ. જુઓ છાશ, વેફર, હોમમેડ વેફર અને મગનું શાક અને ચટણી. તો ચાલો મમ્મીને ખાવા બેસી જાય છે,
આપણે બી ખાઈ લઈએ. અને જો આ રીતે રોલ કરીને ખાવાની મજા જ અલગ છે. ચટણીનો રોલ અને કશું નહીં કરવાના, ચોપડીને એને ગોળ ગોળ વાળી દેવાનો અને પછી ખાવાનું. જુઓ પિયાવાળો, પિયા વાળ દેજી. તો ચલો, પેટ પૂજા તો થઈ ગયું છે, બપોરનું બપોર કરી દીધું છે. અને હવે ખરું ને આપણે દીપો આવે ને એટલે બે જણા અહીંયા આગળ આપણે લાકડાનું પેલું કોલું લઈને ઊભા રહ્યું છે ને તે આપણે શેરડીનો રસ પીવા જઈએ. તો આમ તો થમ્સઅપ પીએ, પણ થમ્સઅપ કરતાં શરીરને બી હેલ્ધી રહે અને પીવામાં બી મજા આવે છે. તો ચલો અહીંયા ત્યાં ઊભા રહ્યું છે ને ત્યાં આપણે શેરડીનો રસ પીવા જઈએ. થમ્સઅપ કરતા શેરડીનો રસ પીવો, હેલ્ધી છે. ચલો રસ પીને ઘરે આવી અને ખાસો આરામ કરી અને અમે છાપડે આવ્યા છીએ અને સાંજનો ટાઈમ થઈ ગયો છે. તો જો મમ્મી ત્યાં આપણે જે ભેંસ દોવાનું ચાલુ કરી છે, તો જો ભેંસ દોયા મારી મમ્મી પાડાને ભેંસને દવડાઈ રહ્યા છે. પાડાને દવડાયા પછી મમ્મી ભેંસ દોઈ રહ્યા છે અને ભેંસ આપણા સામું જ ઉભી છે. મારવા આવું છું. ચાલો આજ બ્લોગ અહીંયા ખતમ કરી અને મમ્મી તો ભેંસ દોઈ જશે કારણ કે હવે સાંજનો ટાઈમ થયો છે એટલે ભેંસ દોઈ અને ડેરી આપણે અહીંયા પેલા વાહમાં ખરું ને ડેરી છે ત્યાં દૂધ ભરી આવશે સરકારી મંડળીમાં. તો ચાલો આજ બ્લોગ અહીંયા ખતમ કરીએ છીએ અને નીચે આપણે જે કોમેન્ટ બોક્સ કરું ને એમાં કહેતા જજો કે આજનો બ્લોગ તમને કેવો લાગ્યો અને આપણો બ્લોગ તમને ગમે હોય તો લાઈક કરજો અને આપણી ચેનલની અંદર તમે નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આવા જ તમને ગામડાના સાદા અને સિમ્પલ અને ડેલી રૂટિનના વ્લોગ તમને જોવા મળતા રહેશે. તો ચાલો બધાને બાય બાય ટાટા અને કાલે મળશું આવા જ કંઈક ગામડાના વ્લોગ સાથે. તો ચાલો બાય બાય, આવજો ગુજરાતી સ્ટાઇલમાં આવજો.